ગુજરાત મુખ્ય ચૂંટણી કમિશનર અને દિલ્હી ખાતે બિરાજમાન મુખ્ય ચૂંટણી કમિશનરને કોંગ્રેસ પક્ષ વતી અમારી લાગણી અને માગણી લેખિતમાં મોકલવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ પોતાને કહેવડાવતા કોલર ટ્યુનમાં ઇલેક્શન જાહેર થયું એટલે કોલર ટ્યુનમાં પોતાના અવાજ દ્વારા ભાજપનો પ્રચાર કરવાનો એક પ્રપંચ એમણે રચ્યું છે. અમે ઇલેક્શન કમિશન પાસે માગણી કરી છે કે એક નાની જાહેરાત પણ આપવી હોય, એક એડ ફિલ્મ પણ આપવી હોય, એક બેનર કે પોસ્ટર બી જાહેર કરવું હોય ઇલેક્શનમાં તો એમની પૂર્વ મંજૂરી લેવી પડે છે. શું નામદાર મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીએ આ બાબતે મંજૂરી માગી હતી? શું કોઈ ટેલિફોન કંપનીઓ જોડે, જે સેલ્યુલર કંપનીઓ છે, બીએસએનએલ છે, એરટેલ છે, જીઓ છે, રિલાયન્સ, વોડાફોન, શું એમની જોડે કોઈ એમઓયુ કર્યા છે? એમણે કોઈ રકમ નક્કી થઈ છે કે આ કોલર ટ્યુનમાં એમનો અવાજ આપવા માટે એમણે શું રકમ ફિક્સ કરી છે? શું એ રકમ એમણે ચૂંટણી પ્રચાર ખાતે ઉધારી છે? આ બધી બાબતોનું ધ્યાન દોરવા માટે અમે ચૂંટણી કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે કે જો આ બધું ન થયું હોય તો કાયદેસરના પગલાં લેવા જોઈએ. માન્ય મુખ્યમંત્રી પર તો લે, પણ સાથે સાથે આ કંપનીઓ પર પણ લે કે જેમણે આ અનઅધિકૃત રીતે જવાબદાર વ્યક્તિઓનો કોલર ટ્યુનમાં અવાજનો ઉપયોગ કર્યો છે. તો ઇલેક્શન કમિશન શું આમાં પણ ભેદભાવની નીતિ રાખશે? એ આપણે વિચારવાનું રહ્યું ને. અમને આશા છે કે નિષ્પક્ષ કહેવાતું ચૂંટણી પંચ જરૂરી તાત્કાલિક પગલાં લે એવી અમારી માંગ છે, સાથે વિનંતી છે સત્વરે આ બાબતે નિર્ણય લે. માન્ય મુખ્યમંત્રીના અવાજમાં જ નવરાત્રિ અને અન્ય પર્વોની વાત કરવામાં આવે છે, માસ્ક સેનિટાઇઝેશનની વાત કરવામાં આવે છે, નવરાત્રિ પર્વ બાબતે વાત કરવામાં આવે છે, ઘણા વાર તહેવારો આવે છે. રૂટિનમાં મુખ્યમંત્રી જો ઈચ્છે તો બીજા અન્ય વાર તહેવાર પર કરે તો અમે ક્યારેય વિરોધ નથી કર્યો, પણ જ્યારે ઇલેક્શન જાહેર થયું છે ત્યારે ઇલેક્શન કમિશનની મંજૂરી અતિ આવશ્યક છે, જરૂરી છે. બંધારણીય આ નિયમો ઘડવામાં આવ્યા છે તો શું ભાજપને આ નિયમો લાગતા નથી? અમારી આ સ્પષ્ટ વાત છે.